नमस्ते विद्यार्थी मित्रों, अगाउ आपणे चेप्टर नंबर 10 માં પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશના વક્રીભવનની ઘટના સમજી ગયા, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે કાચના લંબઘનમાં પ્રકાશનું વક્રીભવન સમજી ગયા, એટલે કે કાચના લંબઘનમાં પસાર થતા પ્રકાશનું વક્રીભવન કેવી રીતે થાય છે તે આપણે આકૃતિ દોરીને સમજી ગયા છીએ। तो विद्यार्थी मित्रों, आज आकृति है ये काचना लंबघन वड़े थतो प्रकाशन वक्रीभवन दर्शावे छे, जे आपणे अगाउ समझी गया छे। तो आज काचनो लंबघन है ये काचना लंबघन में बे समांतर वक्रीभवन कारक सपाटीओ जोवा मळे छे, जेमांथी वक्रीभवन की घटना थती जोवा मळे छे। हवे ज्यारे प्रकाशनु वक्रीभवन थाय छे त्यारे काचना लंबघन में प्रकाशनु वक्रीभवन बे वार थतुं जोवा मळे छे। तो काचना लंबघन में होय छे तेवी बे समांतर वक्रीभवन कारक सपाटीओ माटे आ जे निर्गमन किरण छे ए निर्गमन किरण आपात किरण नी दिशा में जोवा मळे छे, परंतु सहज वाकू जोवा मळे छे, एटले के निर्गमन किरण आपात किरण ने समांतर होय छे, जेथी तेमा पार्श्वीय स्थानांतर जोवा मळे छे। आपणे समझ्या छीए कि आ निर्गमन किरण छे ए निर्गमन किरण आपात किरणनी दिशामां ज होय छे, परंतु सहज वाकू वळेलू होय छे, जेथी करीने आ जे आपात किरण छे ए आपात किरण अने आ जे निर्गमन किरण छे ए निर्गमन किरण एकबीजाने समांतर जोवा मळे छे, अने ए जे घटना छे एने पार्श्वीय स्थानांतर तरीके ओळखवामां आवे छे। वक्रीभूत माध्यम है, एटले के प्रिज्म में वक्रीभवन की घटना जोवा मळे छे,
જેથી આપણે કહી શકીએ કે જે તે પ્રિઝમ છે એ પ્રિઝમ પારદર્શક વક્રીભૂત માધ્યમ છે. આ ઉપરાંત આ જે પણ પ્રિઝમ છે એ પ્રિઝમમાં ઓછામાં ઓછી બે પાર્શ્વીય સપાટીઓ જોવા મળે છે, એટલે કે બે પાર્શ્વીય સપાટ સપાટીઓથી સીમિત હોય છે, જેમાં જે બંને પાર્શ્વીય સપાટી છે એ બંને પાર્શ્વીય સપાટી એકબીજા સાથે ચોક્કસ ખૂણે ઢળેલી જોવા મળે છે, અને એ બે સપાટી વચ્ચે જે પણ કોઈ ખૂણો બને છે એ ખૂણાને પ્રિઝમ કોણ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રિઝમ કોણ કોને કહેવામાં આવે છે? તો જે પણ કોઈ બે પાર્શ્વીય સપાટી છે એ બંને પાર્શ્વીય સપાટી એકબીજા સાથે ચોક્કસ ખૂણે ઢળેલી જોવા મળે છે, અને આ જે ખૂણો છે એ ખૂણાને શું કહીશું આપણે? તો આ ખૂણાને પ્રિઝમ કોણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કોઈ પ્રિઝમ છે, અહીંયા આ ત્રિકોણાકાર પ્રિઝમ છે, એ ત્રિકોણાકાર પ્રિઝમમાં અથવા તો પ્રિઝમમાં કુલ કેટલી બાજુઓ જોવા મળે છે? તો અહીંયા આ જે પણ કોઈ ત્રિકોણાકાર પ્રિઝમ છે એ ત્રિકોણાકાર પ્રિઝમમાં કુલ 5 બાજુઓ જોવા મળે છે. કે કે બાજુઓ જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, 5 બાજુઓમાં બે બાજુઓ બે ત્રિકોણાકાર પાયા જોવા મળે છે. તો બે બાજુઓ ત્રિકોણાકાર હોય છે, અને બાકીની જે 3 બાજુઓ છે એ 3 બાજુઓ કેવા આકારની જોવા મળે છે? તો બાકીની 3 બાજુઓ લંબચોરસ આકારની જોવા મળે છે. તો આમ જે તે ત્રિકોણીય પ્રિઝમ છે એમાં બે ત્રિકોણાકાર પાયા અને 3 પાર્શ્વીય બાજુઓ જોવા મળે છે, જેથી કરીને આપણે કહી શકીએ કે જે પ્રિઝમ છે એ પ્રિઝમમાં કુલ 5 બાજુઓ જોવા મળે છે, બે ત્રિકોણાકાર બાજુઓ અને 3 લંબચોરસ બાજુઓ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જ્યારે કાચનો જે ત્રિકોણીય પ્રિઝમ છે એ કાચનો ત્રિકોણીય પ્રિઝમ સમબાજુ થાય, તો વિદ્યાર્થી મિત્રો સમબાજુ કોને કહેવામાં આવે છે? તો તમે ગણિત વિષયમાં સમજીને આવ્યા છો કે જે ત્રિકોણમાં ત્રણે જે બાજુઓ છે એ ત્રણે બાજુઓનું માપ કેવું જોવા મળે છે? તો સમાન જોવા મળે છે. તો જે ત્રિકોણમાં ત્રણે બાજુઓનું માપ સરખું હોય એવા ત્રિકોણને શું કહીશું આપણે? સમબાજુ ત્રિકોણ કહીએ છીએ. તો જ્યારે સમબાજુ ત્રિકોણીય પ્રિઝમ હોય તે દરમિયાન એ જે પ્રિઝમ છે એ પ્રિઝમનો જે પ્રિઝમ કોણ છે એ પ્રિઝમ કોણનું મૂલ્ય કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે સમબાજુ ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણમાં ત્રણે ખૂણાઓ સરખા હશે, અને ત્રણે ખૂણાના માપ કેટલા જોવા મળે છે, એટલે કે ત્રણે ખૂણાનું જે માપ છે માપ કેટલું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, જે સમબાજુ ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણમાં જે ત્રણે ખૂણા છે એ ત્રણે ખૂણા સરખા જોવા મળે છે, અને તે 60-60 અંશા જોવા મળે છે. તો તેવી જ રીતે અહીંયા પણ ત્રિકોણીય પ્રિઝમ છે, અને એ ત્રિકોણીય પ્રિઝમ કેવો છે? તો સમબાજુ છે. તો જ્યારે સમબાજુ ત્રિકોણીય પ્રિઝમ જોવા મળે છે ત્યારે તેમનો જે પ્રિઝમ કોણ છે એ પ્રિઝમ કોણનું મૂલ્ય કેટલું જોવા મળે છે? તો પ્રિઝમ કોણનું મૂલ્ય 60 અંશ જેટલું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે તે પ્રિઝમ છે એ પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન સમજવાનું છે. તો તે આપણે કેવી રીતે સમજીશું? તો તે આપણે આકૃતિ દોરીને સમજીએ. જેવી રીતે આપણે કાચના લંબઘન માં થતું પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરીને સમજ્યા હતા, તેવી જ રીતે અહીંયા પણ પ્રિઝમ વડે જે પ્રકાશનું વક્રીભવન થાય છે તે પણ આપણે આકૃતિ દોરીને સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે પ્રિઝમની આકૃતિ દોરીએ. તો આપણને ખબર છે પ્રિઝમ છે એ પ્રિઝમ કેવા આકારનો જોવા મળે છે? તો અહીંયા જે પ્રિઝમ છે એ પ્રિઝમ ત્રિકોણાકાર જોવા મળે છે. તો આ જે પણ ત્રિકોણાકાર પ્રિઝમ છે એ ત્રિકોણાકાર પ્રિઝમની કેટલી બાજુઓ જોવા મળશે? તો કુલ 5 બાજુઓ જોવા મળશે. કઈ 5 બાજુઓ જોવા મળશે? તો બે ત્રિકોણાકાર પાયા જોવા મળશે, અને બાકીની જે 3 પાર્શ્વીય બાજુઓ છે એ કેવી જોવા મળશે? લંબચોરસ જોવા મળે છે.
तो विद्यार्थी मित्रों અહીંયા આ જે ત્રિકોણાકાર પ્રિઝમ છે એ ત્રિકોણાકાર પ્રિઝમમાં આ જે આગળનો ભાગ છે અને તેની પાછળની તરફ જે સપાટી છે એ બંને સપાટી કેવી જોવા મળે છે તો બંને સપાટી ત્રિકોણાકાર જોવા મળે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે તમને ત્રણ બાજુઓ જોવા મળે છે એ ત્રણે બાજુ પાર્શ્વીય બાજુઓ છે અને એનો આકાર કેવો જોવા મળે છે તો તેનો આકાર લંબચોરસ જોવા મળે છે જો આમ જે તે પ્રિઝમ છે એ પ્રિઝમમાં બે ત્રિકોણાકાર અને ત્રણ લંબચોરસ આકારની બાજુઓ જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રિઝમ વડે પ્રકાશનું અતિભવન સમજવા માટે સૌથી પહેલા આપણે પ્રિઝમ દોર્યો છે એટલે કે પ્રિઝમ એટલે એક પ્રકારનો આપણે ત્રિકોણ દોર્યો છે હવે આ જે પણ કોઈ પ્રિઝમ છે એ પ્રિઝમની જે ત્રિકોણાકાર ભાગ છે એ ત્રિકોણાકાર બાજુઓ પાયા તરીકે વર્તે તે રીતે તેને ગોઠવવામાં આવે છે તો એનો જે પણ ત્રિકોણાકાર ભાગ છે એ ત્રિકોણાકાર ભાગ પાયા બને તે રીતે આપણે પ્રિઝમને ગોઠવેલ છે હવે આ જે પણ કોઈ પ્રિઝમ છે એ પ્રિઝમનું નામ આપણે એબીસી આપેલું છે જેમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે પણ કોઈ પ્રિઝમ છે એ પ્રિઝમમાં જે એબી સપાટી છે એ એબી સપાટી વક્રીભવન કારક સપાટી છે તેવી જ રીતે બીસી પણ વક્રીભવન કારક સપાટી છે અને એસી છે એસી પણ કેવી જોવા મળે છે વક્રીભવન કારક સપાટી જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે 10મા ચેપ્ટરમાં કાચના લંબઘન માં થતો પ્રકાશનું વક્રીભવન સમજી ગયા છે જેમાં જે વક્રીભવન કારક સપાટીઓ છે એ એકબીજાને કેવી જોવા મળે છે તો તે એકબીજાને સમાંતર જોવા મળે છે જ્યારે ત્રિકોણીય પ્રિઝમ છે એ પ્રિઝમમાં જે વક્રીભવન કારક સપાટીઓ છે એ વક્રીભવન કારક સપાટીઓ એકબીજાને સમાંતર હોતી નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે પ્રિઝમ છે એ પ્રિઝમમાં જે તે વક્રીભવન કારક સપાટી છે એ એકબીજાને સમાંતર જોવા મળતી નથી હવે સૌથી પહેલા આપણે આ જે એબી એબી સપાટી છે એબી સપાટી પર સૌથી પહેલા એક રેખા દોરીએ તો અહીંયા આ જે એબી છે એ એબી શું દર્શાવે છે તો વિદ્યાર્થી તો એબી શું છે તો એબી બરાબર વક્રીભવન કારક સપાટી અને તેવી જ રીતે જે એસી છે એસી શું છે તો તેવી જ રીતે જે એસી છે એ એસી પણ વક્રીભવન કારક સપાટી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એબી અને એસી બે પાર્શ્વીય બાજુઓ છે એ બંને પાર્શ્વીય બાજુઓ વક્રીભવન કારક સપાટી છે હવે આપણે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન સમજીએ છીએ તો તે માટે સૌથી પહેલા જે એબી બાજુ છે એ એબી વક્રીભવન બાજુ પર આપણે કોઈ એક રેખા દોરીએ છીએ અને આ જે રેખા છે એ રેખાનું નામ આપણે આપીએ છીએ પી અને ઈ આ જે પણ કોઈ રેખા છે એ રેખાનું નામ શું આપીશું આપણે પી ઈ તો અહીંયા પી ઈ શું થશે તો અહીંયા સૌથી પહેલા આપણે પી રેખા દોરી છે એ રેખા બરાબર આપણે આપાત કિરણ લઈશું તો સૌથી પહેલા પ્રિઝમ ઉપર એબી વક્રીભવન કારક સપાટી પર પીઈ રેખા જે આપાત કિરણ છે તો શું દર્શાવશે પીઈ આપાત કિરણ હવે આપણને ખબર છે કે પ્રિઝમમાં વક્રીભવનની ઘટના થાય છે તો વક્રીભવનની ઘટના કોને કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપાત કિરણ પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે એટલે કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી જાડા માધ્યમમાં પ્રવેશે છે તે દરમિયાન તે લંબ તરફ વાંકવું પડે છે તો અહીંયા આ જે પણ કોઈ એબી વક્રીભવન કારક સપાટી છે એ વક્રીભવન કારક સપાટી પર આપણે લંબ દોરીએ તો આ જે લંબ છે એ લંબને આપણે નામ આપીએ એમ અને એન તો અહીંયા
પ્રકાશનું
પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે લંબથી દૂર તરફ જતું જોવા મળે છે. આ ઉપરાંત અહીંયા ફરી જ્યારે હવાના માધ્યમમાં કિરણ પ્રવેશે છે તે કિરણને નિર્ગમન કિરણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે આપાત કિરણ છે એ આપાત કિરણે આજે સપાટી પર દોરેલો લંબ છે એ લંબ સાથે બનાવેલો જે ખૂણો છે એ ખૂણાને આપણે શું કહીશું? તો અહીંયા આપણે આઈ નામ આપીએ છીએ. તો આ ખૂણાને આપણે શું કહીશું? તો અહીંયા આઈ જે ખૂણો છે એ ખૂણો શું કહેવાશે? આપાત કોણ કહેવાશે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા વક્રીભૂત કિરણે સપાટી પર દોરેલો જે લંબ છે એ લંબ સાથે બનાવેલો જે ખૂણો છે એ ખૂણાને શું કહીશું? તે ખૂણાને આપણે આર નામ આપીએ છીએ. તો ખૂણો આર બરાબર શું થશે? તો ખૂણો આર બરાબર થશે વક્રીભૂત કોણ. અને તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા નિર્ગમન કિરણે સપાટી પર દોરેલા લંબ સાથે બનાવેલો જે કોણ છે એને શું કહેવામાં આવશે? તો એને આપણે ઈ નામ આપીએ. તો ખૂણો ઈ શું થશે? તો ખૂણો ઈ થશે નિર્ગમન કોણ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે પણ કોઈ આપાત કિરણ છે એ આપાત કિરણ અને જે નિર્ગમન કિરણ છે એ નિર્ગમન કિરણની દિશા એક સરખી જોવા મળતી નથી. જે નિર્ગમન કિરણ છે એ નિર્ગમન કિરણનું વિચલન સૌથી વધારે થતું જોવા મળે છે. કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ જે પણ કોઈ આપાત કિરણ છે એ આપાત કિરણને આપણે આગળની તરફ લંબાવી દઈએ તો આ પ્રમાણે જોવા મળશે. અને તેવી જ રીતે આ જે નિર્ગમન કિરણ છે એ નિર્ગમન કિરણને આપણે આગળની તરફ લંબાવીએ તો આ પ્રમાણે જોવા મળે છે. તો અહીંયા આ જે પ્રિઝમ છે એ પ્રિઝમ આ જે નિર્ગમન કિરણ છે એ નિર્ગમન કિરણને જે આપાતની દિશા છે એ આપાતની દિશા સાથે થોડુંક વાંકું વાળે છે. અને આ જે વાંકું વળવાની જે ઘટના છે એને શું કહેવામાં આવે છે? તો અહીંયા જે વાંકા વળવાની જે ઘટના છે જેને વિચલન તરીકે ઓળખવામાં આવે છે અને વાંકા વળવાથી જે ખૂણો બને છે એને વિચલન કોણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ અહીંયા આ જે પ્રિઝમ છે એ પ્રિઝમ આ જે કોઈ નિર્ગમન કિરણ છે એ નિર્ગમન કિરણને જે આપાત કિરણ છે એ આપાત કિરણથી થોડુંક વાળે છે અને વાળવાની જે ઘટના છે એને વિચલન તરીકે ઓળખવામાં આવે છે અને એનાથી જે બનતો ખૂણો છે એને વિચલન કોણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ખૂણો ડી શું બનશે? તો અહીંયા ખૂણો ડી બનશે વિચલન કોણ. તો આમ પ્રિઝમ વડે પણ પ્રકાશનું વક્રીભવન થતું જોવા મળે છે જેમાં કાચના લંબગનમાં થતું જે પ્રકાશનું વક્રીભવન છે તે જ પ્રમાણેનું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો જો આ આકૃતિ આપણે સમજ્યા છે તે જ છે. એટલે કાચનો ત્રિકોણીય પ્રિઝમ છે એ ત્રિકોણીય પ્રિઝમમાં એબી સપાટી છે એબી સપાટી પર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે ત્યારે વક્રીભવનની ઘટના કેવી રીતે થાય છે તે આ આકૃતિમાં દર્શાવેલું છે. તો જ્યારે પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે જેમ કાચના લંબગનમાં બે વાર વક્રીભવનની ઘટના થાય છે તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ પ્રિઝમમાં બે વાર વક્રીભવનની ઘટના થતી જોવા મળે છે એટલે કે બે વાર વક્રીભૂત થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે પ્રિઝમ છે એ પ્રિઝમમાં જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે એ જે પ્રકાશ છે એ પ્રકાશનું વક્રીભવન કેટલી વાર થાય છે? તો એ પ્રકાશનું વક્રીભવન બે વાર થતું જોવા મળે છે. એટલે કે જેમ કાચના લંબગનમાં બે વાર વક્રીભૂતની ઘટના જોવા મળે છે વક્રીભવનની ઘટના બે વાર થતી જોવા મળે છે તેવી જ રીતે કાચના ત્રિકોણીય પ્રિઝમમાં પણ વક્રીભૂત બે વાર થતું જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જે રીતે કાચના લંબગનમાં વિચલન કોણ
આપણને શૂન્ય જોવા મળે છે. એટલે કે જ્યારે કાચના લંબગોળમાં પ્રકાશનો જે આપાત કિરણ છે એ આપાત કિરણ અને જે નિર્ગમન કિરણ છે એ નિર્ગમન કિરણની દિશા એક જ જોવા મળે છે, જેથી કરીને તેનો વિચલન કોણ કેવો જોવા મળશે, તો જેથી કરીને એનો વિચલન કોણ શૂન્ય જોવા મળે છે. પરંતુ અહીંયા જે કાચનો ત્રિકોણીય પ્રિઝમ છે એમાં આપાત કિરણ અને નિર્ગમન કિરણની દિશા એક જોવા મળતી નથી. સાને કારણે? તો વિચલનની ઘટના થાય છે અને વિચલનની ઘટના થવાને કારણે આ જે આપાત કિરણ અને નિર્ગમન કિરણ છે એમની વચ્ચેનો જે વિચલન કોણ છે એ ક્યારે શૂન્ય જોવા મળતો નથી. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ જે વિચલન કોણ છે એ વિચલન કોણ સાની પર આધાર રાખે છે? તો આ જે પણ કોઈ વિચલન કોણ છે એ વિચલન કોણ આપાત કોણ પ્રિઝમ કોણ ઉપરાંત પ્રિઝમના દ્રવ્ય પર આધાર રાખે છે. તો આમ જે વિચલન કોણ છે એ વિચલન કોણ જુદો જુદો જોવા મળે છે, ક્યારે શૂન્ય જોવા મળતો નથી. અને આ વિચલન કોણ સાની પર આધાર રાખે છે? તો આપાત કોણ, પ્રિઝમ કોણ અને પ્રિઝમના દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે છે, એટલે કે વક્રી ભવનાંક પર આધાર રાખે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આ જે આકૃતિ છે એ આકૃતિ આપણે હમણાં જે સમજ્યા પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન તેની છે, જેમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પીઈ રેખા છે એ પીઈ રેખા બરાબર આપાત કિરણ જોવા મળે છે, તેવી જ રીતે અહીંયા જે ઈ એફ કિરણ છે એ ઈ એફ કિરણ બરાબર વક્રીભૂત કિરણ છે, અને તેવી જ રીતે અહીંયા આ જે એફ એસ કિરણ છે એ એફ એસ કિરણને નિર્ગમન કિરણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે પ્રિઝમ કોણ કોને કહેવામાં આવે છે તે સમજી ગયા છે કે જે બે પાર્શ્વીય બાજુઓ છે એ બંને પાર્શ્વીય બાજુઓ એકબીજા સાથે ચોક્કસ ખૂણે ડળેલી હોય છે, અને આ જે એ ખૂણો છે એ ખૂણાને શું કહીશું? તો પ્રિઝમ કોણ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે આ ખૂણો બી અને ખૂણો સી છે તેને પણ પ્રિઝમ કોણ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે આપાત કિરણ છે એ આપાત કિરણે સપાટી પર દોરેલા લંબ સાથે બનાવેલો જે ખૂણો છે એ ખૂણાને આપાત કોણ કહેવામાં આવે છે. તેવી જ રીતે અહીંયા આ જે વક્રીભૂત કિરણે સપાટી પર દોરેલા લંબ સાથે બનાવેલો જે ખૂણો છે એને વક્રીભવન કોણ કહેવામાં આવે છે, અને તેવી જ રીતે અહીંયા નિર્ગમન કિરણે સપાટી પર દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવ્યો છે એ ખૂણાને નિર્ગમન કોણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે પ્રિઝમ છે એ પ્રિઝમ આ જે પણ કોઈ નિર્ગમન કિરણ છે એ નિર્ગમન કિરણને આપાત કિરણની દિશા સાથે અમુક ખૂણાની દિશામાં વાંકું વાળે છે, જેથી અહીંયા જે ખૂણો બને છે એ ખૂણાને વિચલન કોણ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ પ્રિઝમમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય છે ત્યારે તેનું વિચલન થાય છે, પણ જે વિચલન છે એ ક્યારેય શૂન્ય મળતું નથી. અને આ જે વિચલન કોણ છે એ વિચલન કોણ સાની પર આધાર રાખે છે? તો આ જે વિચલન કોણ છે એ વિચલન કોણ આપાત કોણ પ્રિઝમ કોણ અને પ્રિઝમના દ્રવ્યના પ્રકાર પર એટલે કે વક્રી ભવનાંક પર આધાર રાખે છે. તો આમ આપણે આકૃતિ દ્વારા પ્રિઝમમાં પ્રકાશનું વક્રી ભવન સમજ્યા.